नमस्कार विद्यार्थी मित्रों, मारी YouTube चैनल विद्यार्थी में आप सबनो हार्दिक स्वागत छे। मित्रों, आज आपणे धोरण 8 गणित तेनु प्रकरण 5 मुजेनु नाम छे माहितीनो नियमन। आ प्रकरणना स्व अध्ययन पोथीना केटलाक दाखलाओनी गणतरी आजे आपणे आ वीडियोनी अंदर जोवाना छे। विद्यार्थी मित्रों, जो तमे मारी चेनलमां नवा होय तो मारी चेनलने जरूरथी सब्सक्राइब करी, वीडियो लाइक करी, शेर करी अने बेल नोटिफिकेशन आइकॉन ऑन करी, જેથી મારા આગળના દરેક નવા વિડિયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ 8 ગણિત તેનું પ્રકરણ 5મું માહિતીનું નિયમન। તેમાં પહેલો પ્રશ્ન છે, યોગ્ય વિકલ્પ પસંદ કરો। તેમાં પહેલું તો તેમાં આવશે ઓપ્શન સી 41, બીજામાં આવશે ઓપ્શન સી 3, ત્રીજામાં આવશે ઓપ્શન એ 5, चौथू ऑप्शन डी 2:1, पांचमा ऑप्शन डी 96 अंश, छठा ऑप्शन डी 144 अंश, सातमा ऑप्शन बी 5/26, आठमा ऑप्शन सी 1/5। त्यार पछी प्रश्न नंबर 2 छे, खाली जग्या पूरो। तेमा नवमू छे 20 अने 30 वर्ग में अधोसीमा केटली थाय। तो तेमा आवशे 20, अधोसीमा एटले नीची, नानी के ओछी होय ते संख्या। तो अहीं अधोसीमा केटली थशे 20। त्यार पछी 10मुं छे 26 अने 33 वर्गमां 33 એ ઉર્ધ્વસીમા છે। ઉર્ધ્વસીમા એટલે વધુ હોય તે, તો 26 અને 33 માં વધુ ક્યું છે? 33, માટે તે ઉર્ધ્વસીમા છે। 11મામાં છે એક સમતોલ પાસાને એક વખત ઉછાળતા શક્ય પરિણામો, 6 આવશે એટલે કે પાસાને 6 બાજુ હોય। ત્યાર પછી 12મું છે, તેમાં આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે। 13મો છે, આપેલ આવૃત્તિ વિતરણ પરથી પ્રશ્નોના જવાબ આપો। અહીં વર્ગ આપેલા છે અને અહીં તેની આવૃત્તિ આપેલી છે, તેમાં એ બીજા વર્ગની અધોસીમા જણાવો। તો બીજો વર્ગ કયો છે? આપેલો અને બીજો વર્ગ, તો બીજા વર્ગમાં અધોસીમા, તો અધોસીમા એટલે ઓછી હોય તે, તો અહીં 20 છે માટે આવશે અધોસીમા 20। બી, છેલ્લા વર્ગની ઉર્ધ્વસીમા કઈ છે? તો છેલ્લો વર્ગ છે 50 અને 60, તો તેમાં ઉર્ધ્વસીમા મોટી કઈ છે, વધુ કઈ છે? 60, એટલે માટે જવાબ આવશે 60। સી, ત્રીજા વર્ગની આવૃત્તિ કેટલી છે? તો આપેલો બીજો ના ત્રીજો વર્ગ છે, તેની આવૃત્તિ 4 છે। ત્યાર પછી ડી, કયા વર્ગની આવૃત્તિ 10 છે? તો 10 કઈ આવૃત્તિની છે? આવૃત્તિ 10 છે, તેનો વર્ગ કયો છે? 20 અને 30। ઈ, કયા વર્ગની આવૃત્તિ સૌથી ઓછી છે? તો કયા વર્ગની આવૃત્તિ સૌથી ઓછી છે? તો આવૃત્તિ સૌથી ઓછી આવૃત્તિ 4 છે, તો તેમાં વર્ગ આવશે 30 અને 40। પછી એફ છે, દરેક વર્ગ અંતરાલમાં વર્ગ લંબાઈ કેટલી છે? તો તેમાં આવશે 10। ત્યાર પછી 14મું છે, જુદા જુદા 30 પ્રાણીઓની દોડવાની મહત્તમ ગતિના આવૃત્તિ વિતરણ પરથી સ્તંભાલેખ દોરો। તો અહીં આવૃત્તિ વિતરણ પરથી સ્તંભ આલેખ અહીં આપેલો છે, દોર્યો છે, કે અહીં x અક્ષ ઉપર મહત્તમ ગતિ લખવાની છે અને y અક્ષ દોરેલો છે, તેના ઉપર આપણે આવૃત્તિ છે। તો અહીં પ્રમાણમાં 1 સેમી બરાબર 1 એકમ 2 3 એ રીતે દર્શાવ્યા છે, તો આના પરથી સ્તંભાલેખ આ રીતે બનશે। પેલું છે કે મહત્તમ ગતિ 10 અને 20, તો તેમાં આવૃત્તિ 5 છે, તો અહીં આપણે 10 અને 20 થી છે, તો તેમાં આવૃત્તિ 5, તો અહીં આપણે આ રીતે આલેખ બનાવવાનો છે, તેનો સ્તંભ આ રીતે બનશે। ત્યાર પછી બીજું છે, 20 અને 30, તો તેનો પણ 20 થી 30, તો તેનો માપ કેટલું છે? આવૃત્તિ 5 છે। 30 40, તો તેમાં 10, તો અહીંયા 30 થી 40, તો તેનું 10 માપ। એ રીતે આપણે સ્તંભાલેખ દોર્યો છે જે તમારે દોરી લેવાનો છે। ત્યાર પછી 15મું છે, સ્તંભાલેખ પરથી પ્રશ્નોના જવાબ આપો। અહીં આપણને એક સ્તંભાલેખ આપેલો છે, અહીં વિદ્યાર્થીઓની ઊંચાઈ આપેલી છે એક અક્ષ ઉપર અને વાય અક્ષ ઉપર વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે। તો આ સ્તંભના આલેખે આપણે પ્રશ્નોના જવાબ જોઈએ। પેલું છે, કેટલા વિદ્યાર્થીઓની ઊંચાઈ 135 સેમી કે 135 સેમી થી વધારે છે પણ 150 સેમી કરતા ઓછી છે? કેટલા વિદ્યાર્થીને 135 કરતા વધારે અને 150 કરતા ઓછી કીધી છે? તો કેટલા વિદ્યાર્થી થાય? 14 + 18 + 10 બરાબર 42 વિદ્યાર્થી। બી, કયા વર્ગમાં સૌથી ઓછા વિદ્યાર્થીઓ છે?
તો 150 થી 155 માં વિદ્યાર્થીઓ ઓછા છે. વર્ગ લંબાઈ કેટલી છે? તો વર્ગ લંબાઈ છે 5 સેમી. બી, કેટલા વિદ્યાર્થીઓની ઊંચાઈ 140 સેમી કરતા ઓછી છે? તો 140 સેમી કરતા ઓછી કીધી છે, તો 14 + 8 + 6 એટલે કે 28 વિદ્યાર્થીઓની 140 સેમી કરતા ઓછી ઊંચાઈ છે. ત્યાર પછી 16મું છે, આવૃત્તિ વિતરણ પરથી સ્તંભાલેખ દોરો. અહીં આપણે પ્રમાણમાં 1 સેમી બરાબર 5 એકમ લીધું છે. અહીં વાય અક્ષ ઉપર આપણે દર્શાવ્યા છે 5, 10, 15, 20 એ રીતે, અને એક્સ અક્ષ છે તેના ઉપર વર્ગ દર્શાવ્યા છે 5, 10, 15, 20, 25, 30 એ રીતે. તો એના ઉપરથી આપણે આવૃત્તિ ઉપરથી સ્તંભાલેખ છે તે આ પ્રમાણનો બનશે. ત્યાર પછી 17મું છે, વર્તુળાલેખ પરથી પ્રશ્નોના જવાબ આપો. પેલું, કયા માધ્યમ દ્વારા સૌથી વધારે બાળકો શાળાએ જાય છે? તો અહીં 120 અંશ છે માટે બસ દ્વારા સૌથી વધારે બાળકો શાળાએ જાય છે. બી, શાળામાં કેટલા ભાગના બાળકો કાર દ્વારા શાળાએ જાય છે? વર્તુળનું માપ 360 હોય છે, તો અહીં કાર દ્વારા 90 છે એટલે 9 × 4 = 36. શાળાના 1/4 ભાગના બાળકો કાર દ્વારા જાય છે. ત્યાર પછી સી, જો કાર દ્વારા 18 બાળકો શાળામાં આવે છે તો શાળામાંથી બાળકોની કુલ સંખ્યા કેટલી હશે? 72 બાળકો. કેટલા બાળકો રિક્ષા દ્વારા શાળામાં આવે છે? 6 બાળકો. કયા બે માધ્યમો દ્વારા સરખી સંખ્યામાં બાળકો શાળામાં આવે છે? તો સાયકલ અને ચાલીને આવતા બાળકો છે તે સરખી સંખ્યામાં આવે છે. ત્યાર પછી 18મું છે કે એક પ્રાણી સંગ્રહાલયમાં સમાવેલ પ્રાણીઓની માહિતી પરથી વર્તુળ આલેખ દોરો. તો વર્તુળ આલેખ હોય, વર્તુળ 360 અંશનો હોય છે. તો અહીં પ્રાણીઓના નામ આપેલા છે અને અહીં પ્રાણીઓની સંખ્યા આપેલી છે. કુલ સંખ્યા છે 120. તો પહેલા આપણે જોઈએ હરણ, તો કેટલી સંખ્યા છે? પ્રાણીઓની સંખ્યા 42 છે અને આનો કુલ ટોટલ છે 120, એટલે 42 ના છેદમાં 120 ગુણ્યા 360, એટલે કે વર્તુળનું માપ હોય 360 અંશ હોય. તો 42 ના છેદમાં 120 ગુણ્યા 360, 12 × 3 = 36 અને 42 × 3 = 126 અંશ. ત્યાર પછી હાથી, તો તેની સંખ્યા છે 15. તો 15 × 360 ના છેદમાં 120 = 12 × 3 = 36, 15 × 3 = 45 એટલે કે 45 અંશ હાથી. ત્યાર પછી જીરાફ છે, તેમાં 78 અંશ આવશે. સરીસૃપ, તો તેમાં 72 અંશ આવશે અને વાઘ, તો તેમાં આવશે 39 અંશ. વર્તુળ 360 અંશ નું હોય છે, તો 126 + 45 + 78 + 72 + 39 = 39 એટલે બધાનો સરવાળો કરતા આપણને 360 મળશે. ત્યાર પછી 19મું છે કે કેટલાક યુવાનોના મનપસંદ પીણાની સર્વેની માહિતી પરથી વર્તુળાલેખના આધારે પ્રશ્નોના જવાબ આપો. પેલું છે, કયા પ્રકારનું પીણું સૌથી વધારે યુવાનોને પસંદ છે? તો અહીં દૂધ છે તે 10%, ચા 15%, કોફી 30% અને ઠંડા પીણા 40% છે. તો સૌથી વધુ પીણું ઠંડા પીણા 40% છે માટે. બી, જો 45 યુવાનોને ચા પસંદ હોય તો કુલ કેટલા યુવાનોનું સર્વે કરેલ છે? તો ચા છે તે 15% છે અને કુલ સરવાળો 45 થાય, તો 100 × 45 = 15. 15 × 3 = 45, 100 × 3 એટલે કે 300 યુવાનો. ત્યાર પછી 20મું છે, એક સમતોલ પાસાને એક વખત ઉછાળતા મળતી સંભાવના પૈકી નીચેની સંભાવનાઓ શોધો. તેમાં અયુગ્મ સંખ્યા મળે 3/6 એટલે કે 1/3. બી, 5 કરતા મોટો અંક મળે તો 1/6. સી, 3નો ગુણક હોય તો 2/6 = 1/3. ત્યાર પછી ડી, 1 કરતા નાની સંખ્યા હોય તો 0/6 = 0. એ, 36નો અવયવ શોધો તો 5/6 આવશે. એફ, 6નો અવયવ શોધો તો 4/6 = 2/3 આવશે. ત્યાર પછી 21મું છે, એક થેલીમાં સફેદ અને અમુક પીળા દડાઓ ભરેલા છે. ઋત્વિક એક દડો પસંદ કરે છે, તો સફેદ દડો પસંદ થવાની સંભાવના 2/9 છે. જો થેલીમાં કુલ 36 દડા હોય તો પીળા દડાની સંખ્યા શોધો. તો અહીં સફેદ દડા બરાબર 2/9 અને પીળા દડા બરાબર
नौ माथी बे बात करिए एटले के सातना छेदमां नौ आवशे। पीळा दड़ानी संख्या सातना छेदमां नौ गुण्या कुल दड़ा केटला छे थैलीमां छत्रीस, तो गुण्या छत्रीस, नौ चौक छत्रीस, सात चौक अठ्यावीस, एटले के अठ्यावीस दड़ा पीळा हशे। त्यार पछी बावीसमुं छे सोनिया આપેલા કાર્ડમાંથી એક કાર્ડ લે છે, કાર્ડ મળવાની સંભાવનાની ગણતરી કરો, તો અહીં પેલું આપેલું છે એકી સંખ્યા, કુલ કાર્ડ કેટલા છે તો 10, અને એકી સંખ્યાવાળા કાર્ડ કેટલા છે તો 1, 2, 3, 4 અને 5, એટલે 5 ના છેદમાં 6, 5 ના છેદમાં 10 આવશે, બરાબર 1/3 જવાબ મળશે। ત્યાર પછી બી વાય કાર્ડ, તો વાય વાળા કાર્ડ કેટલા છે તો 1, 2 અને 3, તો 3 ના છેદમાં કુલ કાર્ડ 10 છે માટે 3 ના છેદમાં 10। ત્યાર પછી સી જી કાર્ડ, તો જી કાર્ડ જી વાળા જી નંબર વાળા કાર્ડ છે તો કેટલા છે તે 1 અને 2 છે અને કુલ કાર્ડ 10 છે તો 2 ના છેદમાં 10 બરાબર 1/5। ત્યાર પછી ડી સાત કરતા મોટી સંખ્યા હોય તે કાર્ડ કેટલા છે તો 7 કરતા મોટી સંખ્યા વાળા 3 કાર્ડ છે 1, 2 અને 3 અને કુલ કાર્ડ 10 છે તો 3 ના છેદમાં 10 એ રીતે લખી શકાય। ત્યાર પછી 23માં આવશે ઓપ્શન બી, 24માં આવશે ઓપ્શન ડી, 25માં આવશે ઓપ્શન એ। અધ્યયન નિષ્પતિનું સર્વગ્રાહી મૂલ્યાંકન, તેમાં પહેલો પ્રશ્ન યોગ્ય વિકલ્પ પસંદ કરો, તો પહેલામાં આવશે ઓપ્શન ડી 14, બીજામાં આવશે ઓપ્શન ડી 0.6, ત્રીજામાં આવશે ઓપ્શન ડી 3 ના છેદમાં 5। ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે, ખાલી જગ્યા પૂરો, જો ધોરણ 4 ના બાળકોના આવૃત્તિ વિતરણમાં પ્રથમ 2 અંતરાલ અનુક્રમે 10-15 અને 15-20 છે, તો ત્રીજો અંતરાલ 20-25 છે। પાંચમું છે 250-275 માં 250 છે તે અધસીમા છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે, સૂચના મુજબ કરો, છઠ્ઠું, એક ગામમાં 25 કુટુંબના સભ્યોની સંખ્યા નીચે મુજબ છે, તે પરથી 0-2-2-4 વર્ગ અંતરાલ વાળું આવૃત્તિ વિતરણ તૈયાર કરો। તો અહીં આપણે આવૃત્તિ વિતરણ તૈયાર કર્યું છે કે વર્ગ છે તેને આપણે દર્શાવ્યા છે 0-2-2-4-4-6-6-8-8-10 આવૃત્તિ, તો 0-6-6-11-2 અને 25 આવી છે, તો એ કઈ રીતે આવી, તો અહીં આપણે જોવાનું કે 2 થી 4 માં કુટુંબની કઈ કઈ સંખ્યા આવશે, તો અહીંથી આપણે શોધવાની 2 તો 2 વાળું 1, તો અહીં આપણે 1 લીટો કરવાનો, 1 ચિહ્ન કરવાનો। ત્યાર પછી 3 છે તો પાછો 1 લીટો કરવાનો, તેવી રીતે આપણને આવૃત્તિ ચિહ્ન, એટલે કે અહીં આપણે 6 આવૃત્તિ મળે છે, 2 થી 4 માં, 4 થી 6 માં 6 મળે છે, 6 થી 8 માં 11 મળે છે અને 8 થી 10 માં 2 મળે છે, એટલે કુલ સંખ્યા 25 થાય છે કુટુંબની। ત્યાર પછી 8મું છે, સ્તંભ આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપો, અહીં આપણે સ્તંભ આલેખ આપેલો છે, તેમાં એક્સ અક્ષ ઉપર વય આપેલી છે અને વાય અક્ષ ઉપર સ્ત્રીઓ એટલે કે સંખ્યા આપેલી છે। પેલું છે આલેખ પર દર્શાવેલ તમામ વર્ગ લખો, તો અહીં વર્ગ આપેલા છે કે 10 થી 15, 15 થી 20, 20 થી 25, 25 થી 30, 30 થી 35, 35 થી 40 એ રીતે। પછી બી છે વર્ગની પહોળાઈ શું છે, તો વર્ગની પહોળાઈ 5 છે। સી ઓછામાં ઓછી શિક્ષિત સ્ત્રીઓ ક્યાં વય જૂથમાં છે, તો સૌથી ઓછી વય જૂથ અહીં આપેલી છે 300 છે, માટે 10 અને 15। ડી સૌથી વધુ શિક્ષિત સ્ત્રીઓ ક્યાં વય જૂથમાં છે, તો અહીં આપેલી છે વય જૂથની સંખ્યા 1100 એટલે કે 15 થી 20 માં આવશે। ત્યાર પછી 9મું છે, વર્તુળ આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપો, તો તેમાં પહેલું છે કે કુલ ખર્ચ 10 કરોડ હોય તો રોડ બનાવવા માટે કેટલો ખર્ચ થયો હશે, તો અહીં રોડ બનાવવા માટે 10%, સમાજ સેવા માટે 20%, શિક્ષણ માટે 25% અને અન્ય માટે 45% ખર્ચ થયો છે, તો અહીં 10 કરોડ ગુણ્યા રોડ માટે 10, એટલે 10 કરોડ ગુણ્યા 10 ના છેદમાં 100, ટકાવારી કાઢવા માટે આપણે 100 લેવા પડે, એટલે કે રોડ બનાવવા માટે 1 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હશે। ત્યાર પછી બી રોડ બનાવવા પાછળ થયેલા ખર્ચ કરતા શિક્ષણમાં કેટલા ગણો ખર્ચ વધારે થયો છે, તો 2.5 ગણો ખર્ચ વધારે થયો છે। સી રોડ અને સમાજ સેવા પાછળ થયેલ ખર્ચના કુલ ખર્ચ સાથેના અપૂર્ણાંક દર્શાવો, તો અહીં રોડ બનાવવા માટે 10% અને સમાજ સેવા માટે 20%, તો 10 વત્તા 20 ના છેદમાં 100, તો 10 વત્તા 20 એટલે કે 30 ના છેદમાં 100, 0-0 છેદ ઉડી જશે, એટલે 3/10 જવાબ મળશે। ત્યાર પછી 10મું છે, એક જિલ્લામાં જુદી જુદી બેંકોની શાખાઓની સંખ્યા
આપના અંદાજ મુજબ લખો તે પરથી વર્તુળ આલેખ તૈયાર કરો. તો વર્તુળ આલેખ હોય વર્તુળ 360 અંશ નું હોય છે. તો SBI બરાબર 24 લીધા છે, AI AXIS બરાબર 16 લીધા છે, ICICI બરાબર 6 અને BOI બરાબર 2 અને HDFC બરાબર 12 લીધા છે. તો SBI બરાબર 24 છે, આનો કુલ સરવાળો થાય છે 60 ગુણ્યા વર્તુળ નું માપ 360 હોય એટલે માટે 360 લખવાના. હવે 60 6 360 તો 24 × 6 બરાબર 144 અંશ મળશે. હવે તેવી જ રીતે AXIS નું માપ તો અહીં આપણે 16 છે, 16 ના છેદમાં કુલ સરવાળો 60 ગુણ્યા વર્તુળ નું માપ 360 તો અહીં આવશે 16 × 60 બરાબર 96 અંશ. HDFC માં આવશે 72 અંશ, ICICI માં મળશે આપણે 36 અંશ અને BOI માં મળશે આપણે 12 અંશ. તો અહીં વર્તુળ નું માપ 360 અંશ હોય છે. તો 144 વત્તા 96 વત્તા 72 વત્તા 36 વત્તા 12 એટલે આ વર્તુળ આલેખ પરથી આપણને વર્તુળ નું માપ મળી જાય છે 360 અંશ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું માહિતીનું નિયમન આ પ્રકરણના સ્વાધ્યાયન પોથીના દાખલાની ગણતરી પૂરી થઈ છે. આગળના પ્રકરણના દાખલાની ગણતરી મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું પ્રકરણ 6 ની અંદર. ત્યાં સુધી આવજો.